Good morning students, I am Niyati Kotecha welcoming you all to the class of B.M. Inventory Management and today we are going to start part number 9 on importance of inventory management. Ok, so in our previous lecture we have learnt the system of inventory management which is divided into two parts. First one is manual inventory management system and second one is automated inventory management system. Okay, and uh, today we are going to start with importance of inventory management. I hope you all are referring all the lectures. And uh, if you have not referred any of the lectures yet, please check the playlist where I have put all the videos or check your Pocket Study app where all videos are available. ઓકે એન્ડ આઈ હોપ યુ ઓલ આર મેકિંગ નોટ્સ ઓફ એવરી લેક્ચર બધા લેક્ચરની નોટ્સ પ્રિપેર કરતા હશો ઓકે જો તમારી પાસે લાઇબ્રેરીમાં લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરેલું મટિરિયલ છે તો તમે સાથે લઈને બેસો બેસો અને જો તમે હજી ઇશ્યુ નથી કરાવેલું લાઇબ્રેરીમાંથી તો આ લેક્ચર્સ જે કાંઈ હોય એની નોટ્સ પ્રિપેર કરતા જાઓ ઓકે તો એ રીતે તમારું મટીરિયલ બનશે એન્ડ ડોન્ટ વરી હું તમને યુનિટના એન્ડમાં આ યુનિટ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે હું તમને પીડીએફ સેન્ડ કરીશ ઓકે તમારી પોકેટ સ્ટડી એપમાં એ આવી જશે ઓકે સો એ યુનિટ વનનું હું મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં પ્રોવાઈડ કરીશ ઓકે સો લેટ ઇસ સ્ટાર્ટ વિથ ટુડેઝ ટોપિક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ ગુડ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ એનું શું ઇમ્પોર્ટન્સ છે બિઝનેસ માટે okay so it enables enterprise resource planning it provides proper warehouse management for efficient inventory valuation then it supports supply chain management and it manages sales operations okay so importance of inventory management ધ ઇવોલ્વિંગ ટેકનોલોજી એન્ડ ચેન્જિંગ કસ્ટમર પ્રેફરન્સ હેવ સિગ્નિફિકન્ટલી બ્રોડ ફોરવર્ડ ધ નીડ ફોર ધ રોબસ્ટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે ઓર નવા નવા કસ્ટમરના પ્રેફરન્સીસ કસ્ટમરના પ્રેફરન્સીસ ચેન્જ થાય પ્રોડક્ટ માટે તો અફકોર્સ કંપનીએ પ્રોડક્ટમાં કાંઈ ચેન્જ લાવવો પડે અને પ્રોડક્ટમાં કાંઈ ચેન્જ લાવવા માટે કંપનીએ સ્ટાર્ટિંગ વિથ રો મટીરિયલ રો મટીરિયલમાં પણ ચેન્જ લાવવો પડે અને કન્ટિન્યુઅસલી બિઝનેસે પોતાની પ્રોડક્ટ અપડેટ કરવી પડે એઝ પર ન્યૂ ટેકનોલોજી ઓર એઝ પર ચેન્જિંગ વિથ કસ્ટમર ડિમાન્ડ ઓકે કોઈ ફૂડ ઇન્ડસ્ટ્રી છે કોઈ ફૂડ ફૂડ મેકિંગ કંપની છે એને પોતાની પોતાના ફૂડ જે કંઈ ફૂડ પ્રોડક્ટ છે એમાં કંઈક ટેસ્ટ એન્હાન્સ કરવો પડે નવી ફ્લેવર્સ એડ કરવી પડે એઝ પર કસ્ટમર પ્રેફરન્સ અથવા કોઈ ટેકનોલોજી રિલેટેડ કંપની છે ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન મેકિંગ કંપની છે સેલ ફોન મેકિંગ ઓકે તો એમાં નવી નવી ટેકનોલોજી અને નવા નવા અપડેશન પ્રમાણે મોબાઈલ ફોનના ફીચર્સ અપડેટ કરવા પડે ઓકે સો આ રીતે બધા પ્રોડક્ટમાં ચેન્જ કરવા માટે કંપનીએ અલગ અલગ ટાઈપનું રો મટિરિયલ જોશે અને સ્ટાર્ટિંગ વિથ રો મટિરિયલ કંપનીએ કઈ રીતે રો મટિરિયલ મેનેજ કરવું જોઈએ કઈ રીતે પોતાને ફિનિશ ગુડનો સ્ટોક મેનેજ કરવો જોઈએ એના માટે એક રોબસ્ટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમની જરૂરિયાત છે ગિવન બિલો આર ધ સમ ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ રીઝન ફોર વિચ ઇટ ઇઝ કન્સિડર્ડ બેનિફિશિયલ ફોર એવરી બિઝનેસ એન્ડિટી ઓકે સ ફર્સ્ટ પોઈન્ટ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ ઇઝ ઇટ ઇનેબલ્સ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ઇ આર પી ઇટ ઇઝ ધ સોફ્ટવેર કે જો કોઈ કંપની ઇ આરપી ઇન્સ્ટોલ કરે છે પોતાના બિઝનેસમાં ઇઆરપી મીન્સ કે કંપની સેન્ટ્રલાઇઝડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ કરે છે વોટ ઇઝ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ધ ઇઆરપી સોફ્ટવેર અકોમોડેટ્સ એન્ડ લિંક્સ ધ ડિફરન્ટ બિઝનેસ ઓપરેશન્સ

ફોર એક્ઝામ્પલ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટનો ડિપાર્ટમેન્ટ લિંક છે પ્રોડક્શન સાથે પ્રોડક્શનનો ડિપાર્ટમેન્ટ લિંકડ છે માર્કેટિંગ સાથે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ લિંક છે હ્યુમન રિસોર્સ સાથે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ લિંકડ છે ફાઇનાન્સ સાથે ઓકે અને ફાઇનલી આ બધા ડિપાર્ટમેન્ટ લિંકડ છે સેલ્સ સાથે ઓકે સો એ લિંકિંગનો કઈ રીતે ફાયદો થશે ફોર એક્ઝામ્પલ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સાથે લિંકડ છે ધેટ મીન્સ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે કે ઇન્વેન્ટ્રી ડિપાર્ટમેન્ટમાં હવે કેટલું રો મટીરિયલ છે હવે કેટલો વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક અવેલેબલ છે કે હવે કેટલું પ્રોડક્શન કરવાની જરૂર છે કે કેટલો ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ છે ઇન્વેન્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ઓકે સેલ્સ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે કે હવે કંપની પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે અને જો જો સ્ટોક ઇનફ અવેલેબલ નથી ને માર્કેટમાં ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની છે કોઈ પ્રોડક્ટ માટે તો સેલ્સ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે કે હવે આગળ ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની છે આગળના આવતા મંથમાં નવા ફેસ્ટિવલ્સ આવે છે અને કસ્ટમરની ડિમાન્ડ આપણી પ્રોડક્ટ માટે ઇન્ક્રીઝ થવાની છે તો સેલ્સ પણ ઇન્ક્રીઝ થશે અને સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે કંપની પાસે ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હોવો જોઈએ તો સેલ્સ ડિપાર્ટમેન્ટને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેટ કરવું જોઈએ કે હવે નવી પ્રોડક્ટ્સ બનાવવાની જરૂર છે જેથી આપણી પાસે ઇનફ સ્ટોક અવેલેબલ રહે જ્યારે સિઝન આવે ત્યારે ઓકે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે લિંક છે જો તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી કે કેટલું રો મટીરિયલ ઓર્ડર કરેલું છે એના બિલ્સના પેમેન્ટ કેટલું આપણે આપણી પ્રોડક્ટનું સેલ કરેલું છે તો એ કસ્ટમરના જે કાંઈ રિસિવેબલ્સ આવે છે કસ્ટમર જે કાંઈ પે કરે છે રેવન્યુ જનરેટ થાય છે એનું જે કાંઈ કેલ્ક્યુલેશન્સ હોય એ ડિપાર્ટમેન્ટ કરે છે કેલ્ક્યુલેશન ઓફ ઓલ ધ કોસ્ટ કેલ્ક્યુલેશન ઓફ ધ ઓલ ધ રેવન્યુ કેલ્ક્યુલેશન ઓફ ધ પ્રોફિટ ધેટ આર ધેટ ઓલ આર ડન ઇન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ધેન માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ કંપની કંપનીએ જો આપણી પ્રોડક્ટનું ઇનફ પ્રોડક્શન કરેલું છે ને આપણી પાસે સ્ટોક અવેલેબલ છે હવે સ્ટોકને સેલ કરવા માટે કંપનીએ માર્કેટિંગ કરવું પડશે પોતાની પ્રોડક્ટનું કંઈક એડવર્ટાઇઝિંગ કરવી પડશે એડવર્ટાઇઝિંગ કરવી પડશે ધેન ડોર ટુ ડોર જે સેલિંગ થાય છે એના માટે હ્યુમન રિસોર્સની જરૂર પડશે તો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવશે કે હવે આપણે કેટલા વર્કફોર્સની જરૂર છે પ્રોડક્શન માટે કે માર્કેટિંગ માટે કે ફાઇનાન્સ માટે કે ઇન્વેન્ટરી મેનેજ કરવા માટે કેટલા વર્કફોર્સની જરૂર છે એ બધું હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ ડિસિઝન લેશે ઓકે સો આ બધા ડિપાર્ટમેન્ટ છે ઇન્ટરલિંક્ડ છે સો આ બધા ડિપાર્ટમેન્ટને ઇન્ટરલિંક કરવા માટે કંપની એક સોફ્ટવેર યુઝ કરે છે દેટ ઇઝ નોન એઝ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ઓકે સો હવે આ બધી ટેકનોલોજીનો હવે ધીમે ધીમે નાની હોય કે મોટી બધી કંપનીમાં યુઝ થાય જ છે ઓકે સો ઇટ ઇનેબલ્સ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ કે કંપનીને ખ્યાલ આવે કે કઈ રીતે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થાય છે અને એનો યુઝ ક્યાં કઈ કઈ જગ્યાએ થાય છે કે પ્રોડક્શનમાં યુઝ થાય છે સેલ્સ સેલ્સ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે કે આપણી પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે ધેન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે કે હવે રો મટીરિયલના જે કંઈ ઓર્ડર કરેલું છે એનું પેમેન્ટ કરવાનું છે કોસ્ટિંગ કરવાનું છે પ્રાઇઝિંગ કરવાનું છે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે કે કેટલા વર્કર્સ જોઈએ છે ઓકે સો આ બધું ઇન્ટરલિંક કરવા માટે જો કંપનીનું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સ્ટ્રોંગ હશે તો બાકી બધા ડિપાર્ટમેન્ટને સ્ટ્રોંગલી ખ્યાલ આવશે કે કેટલું પ્રોડક્શન કરવાનું છે કેટલું સેલ્સ કરવાનું છે કેટલા બિલ્સ પે કરવાના છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કેટલા વર્કફોર્સની જરૂરિયાત છે ઓકે

ડેટા ઓકે સેકન્ડ વન ઇઝ પ્રોપર વેરહાઉસ મેનેજમેન્ટ જે કાંઈ કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે પછી એ રો મટિરિયલનો યુઝ પ્રોડક્શનમાં કરે છે પછી પ્રોડક્શન કરતા હોય ત્યારે વર્કિંગ પ્રોગ્રેસનો પણ સ્ટોક કંપની પાસે પાસે હોય પછી પ્રોડક્શન થઈ જાય પછી ફિનિશ ગુડનો સ્ટોક પણ કંપની પાસે અવેલેબલ હોય તો એ બધો સ્ટોર ક્યાં થાય છે અફકોર્સ વેરહાઉસમાં ઓકે અને જો એ બધો સ્ટો સ્ટોક વેરહાઉસમાં અવેલેબલ હોય તો એની પ્રોપર કેર પણ કરવી પડે તો ગુડ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમ શું કહે છે ગુડ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું કે પ્રોપર વેરહાઉસનું મેનેજમેન્ટ થવું જોઈએ વેરહાઉસમાં જેટલો રો મટીરિયલનો સ્ટોક છે એટલો વ્યવસ્થિત સ્ટોર થવો જોઈએ જેટલો વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક છે એ વ્યવસ્થિત સ્ટોક થવો જોઈએ અને જેટલો ફિનિશ ગુડનો સ્ટોક છે વ્યવસ્થિત પ્રોપર સ્ટોક થવો જોઈએ ઓકે સો એની કેર કરવી ડે ટુ ડે રો મટીરિયલની પછી એનું કાઉન્ટિંગ કરવું કે કેટલો સ્ટોક અવેલેબલ છે એ બધું આવે છે સેમાં પ્રોપર વેરહાઉસ મેનેજમેન્ટમાં ઓકે સો ધ બારકોટ સિસ્ટમ લીફો એન્ડ ફિફો ટેકનિક્સ પ્રોવાઈડ અ ક્લિયર પિક્ચર ઓફ ધ પ્રા પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ઇન્વેન્ટ્રી અવેલેબલ વિથ ધ કંપની ટુ ઓપ્ટિમાઇઝ ધ વેર હાઉસિંગ ફંક્શન્સ ઓકે બારકોડ સિસ્ટમ આપણે ઇન્વેન્ટ્રી ઓટોમેટેડ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમ શીખેલા અત્યારે બારકોડ સિસ્ટમ શીખેલી વોટ ઇઝ ધ બારકોડ સિસ્ટમ બારકોડ કે કંપનીના જે કાંઈ રો મટીરિયલના બોક્સીસ છે કે વર્કિંગ પ્રોગ્રેસના જે કાંઈ સ્ટોક છે કે ફિનિશ ગુડનો સ્ટોક છે તેના ઉપર બારકોડ ટેગ લગાવવામાં આવે અને પછી એ બારકોડ સ્કેન કરીને કંપનીને ખ્યાલ આવે કે આપણી પાસે કેટલા બોક્સેસ ઓફ રો મટીરિયલ અવેલેબલ છે કેટલા બોક્સેસ ઓફ વર્કિંગ પ્રોગ્રેસ અવેલેબલ છે કેટલા બોક્સેસ ઓફ ફિનિશ ગુડ અવેલેબલ છે ધેટ આર રેડી ફોર સેલ ઓકે સો બારકોડથી કંપની ઇઝીલી ડેટા એન્ટર કરી શકે કોમ્પ્યુટર મેનેજમેન્ટમાં ઓકે ધેન લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ આઈ થિંક તમારે એકાઉન્ટિંગમાં લિફો મેથડ આવેલી હશે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ કે જે કંપનીએ રો મટિરિયલ ઓર્ડર કરેલું છે જે રીસન્ટ છે એને યુઝ કરે છે કંપની પ્રોડક્શનમાં જે લાસ્ટમાં આવેલું છે રીસન્ટ વન ઓકે પહેલાંનું જે કાંઈ રો મટિરિયલ હોય એ સડનલી યુઝ કરતી નથી પ્રોડક્શનમાં તેને કહેવાય લિફો મેથડ એન્ડ ફિફો મેથડ ફીફો મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કે જે પહેલાં રો મટિરિયલ પરચેસ કરેલું હતું એ જ રો મટિરિયલ પ્રોડક્શનમાં યુઝ થાય છે ઓકે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ધેટ મીન્સ જે કાંઈ ફર્સ્ટ પરચેઝ કરેલું છે તેનો યુઝ ફર્સ્ટ કરવામાં આવે પ્રોડક્શનમાં ઓકે જનરલી કોઈ ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપની ફોર એક્ઝામ્પલ મેકડોનલ્સ મેકડોનલ્ડ્સ શું બનાવે છે બર્ગર્સ ઓકે સો બર્ગરના બન જે કાંઈ પહેલાં આવેલા હોય ફર્સ્ટ આવેલા હોય એનો જ ફર્સ્ટ યુઝ કરવો પડે નહીં તો બર્ગરના બન છે બગડી જાય ઓકે સો એમાં લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ યુઝ ના થઈ શકે કારણ કે રિસન્ટમાં આવેલાઓ એ બર્ગરનો પહેલાં યુઝ કરીએ તો પહેલાં જે બર્ગર્સના બન આવેલા છે એનો યુઝ ના કરીએ તો અફકોર્સ એ બગડી જાય ઓકે સો એમાં ફિફો મેથડ યુઝ કરવી પડે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જેનો મટીરિયલ ફર્સ્ટ આવેલું છે એનો યુઝ પ્રોડક્શનમાં આપણે ફર્સ્ટ કરીએ છીએ ઓકે સો ઇટ પ્રોવાઈડ્સ અ ક્લિયર પિક્ચર ઓફ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ઇન્વેન્ટરી અવેલેબલ વિથ ધ કંપની કે કંપની પાસે એકચ્યુલી પ્રેઝન્ટમાં અત્યારે કંપની પાસે કેટલો રો મટિરિયલનો સ્ટોક અવેલેબલ છે પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ કે કંપનીએ પ્રોડક્શન કરી લીધું ઓકે આફ્ટર ધ પ્રોડક્શન પહેલાં કેટલો રો મટિરિયલનો સ્ટોક અવેલેબલ હતો અને હવે પ્રોડક્શન કર્યા પછી કે રો મટિરિયલનો યુઝ કરીને પ્રોડક્શન કરી લીધું પછી હવે અત્યારે પ્રેઝન્ટમાં કેટલો રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ છે ઓકે સો વેરહાઉસ મેનેજમેન્ટ પ્રોવાઈડ્સ અ ક્લિયર ડેટા ઓફ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ પ્રેઝન્ટ ઓફ સ્ટોક પહેલાં કેટલો કંપની પાસે સ્ટોક અવેલેબલ હતો અને હવે પ્રેઝન્ટમાં કંપની પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે ટુ ઓપ્ટિમાઇઝ ધ વેરહાઉસિંગ ફંક્શન વેરહાઉસને મેનેજ કરવા માટે ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ

તો એનાથી એનાથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને શું બેનિફિટ થાય ઓકે પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ હોય તો પ્રોડક્શન સ્મૂથ થશે પ્રોડક્શન સ્મૂથ થશે તો કંપની પાસે ગુડ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ મળશે અને એને સેલ કરવા માટે કંપનીએ માર્કેટિંગ કરવું પડશે અને પછી ધેન આફ્ટર સેલ્સ ડિપાર્ટમેન્ટ કે કંપની એને સેલ્સ કરશે ઓકે તો કંપની પાસે જે કાંઈ સ્ટોક ઇન હેન્ડ જે કાંઈ ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ છે ધેન ઓપનિંગ અને ક્લોઝિંગ ઇન્વેન્ટરી જે કાંઈ અવેલેબલ છે પછી રો મટિરિયલ અવેલેબલ છે ફિનિશ ગુડ અવેલેબલ છે એનું વેલ્યુએશન કરવું પડે વેલ્યુએશન શા માટે કંપનીને ખ્યાલ આવે કે કંપનીએ કેટલો પ્રોફિટ કંપની કેટલો પ્રોફિટ જનરેટ કરે છે આ બધી વસ્તુમાંથી ઓકે ફોર એક્ઝામ્પલ રો મટિરિયલ રો મટિરિયલની કોસ્ટ ફાઇન કરવી પડે કે પહેલાં કેટલાનું રો મટિરિયલ આપણે પરચેસ કરતા ને હવે અત્યારે પરચેસ કરીએ છીએ એ કેટલા પ્રાઇસમાં પરચેસ કરીએ છીએ ઓકે સો કોસ્ટ ઓફ રો મટિરિયલ એનાથી કંપનીને ખ્યાલ આવે કે આપણે કેટલો રો મટિરિયલ પાછળ કોસ્ટ થાય છે ઓકે સો કોસ્ટ ઓફ રો મટિરિયલ ધેન ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઇન્વેન્ટરી કંપની પાસે ઓપનિંગ ઇન્વેન્ટરી પહેલાં કેટલી હતી કે જ્યારે યર સ્ટાર્ટ થયું ત્યારે કંપની પાસે કેટલી ઓપનિંગ ઇન્વેન્ટ્રી હતી અને હવે યર એન્ડમાં કંપની પાસે કેટલી ક્લોઝિંગ ઇન્વેન્ટ્રી છે ધેન સ્ટોક ઇન હેન્ડ અત્યારે કંપનીએ જે કાંઈ પ્રોડક્શન કરીને ફિનિશ ગુડનો જે કાંઈ સ્ટોક રાખેલો છે ધેટ આર રેડી ફોર સેલ તે ફિનિશ ગુડનું પ્રાઇઝિંગ કરવું પડશે કે કસ્ટમરને જ્યારે કંપની સેલ કરશે તો એ પ્રોપર પ્રાઇઝમાં કરશે ઓકે સો ફિનિશ ગુડનો જે કાંઈ સ્ટોક હોય એનું પ્રાઇઝિંગ કરવું પડે અલ્ટિમેટ કસ્ટમરને સેલ કરવા માટે ઓકે કાંઈ કંપનીએ પ્રાઇસ તો સેટ કરવી પડે ને ફિનિશ ગુડ માટે તો જ એ સેલ થઈ શકે તો ફિનિશ ગુડનું પ્રાઇઝિંગ કરવું એ બધું વેલ્યુએશન ધેટ કમ્સ અંડર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કે રો સ્ટાર્ટિંગ વિથ રો મટીરિયલ રો મટિરિયલની કોસ્ટ ફાઇન્ડ કરવી ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઇન્વેન્ટરી ફાઇન્ડ કરવી પછી જે કાંઈ કંપનીનો ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ છે એનું પ્રાઇઝિંગ કરવું કે અલ્ટિમેટલી કસ્ટમરને કંપની સેલ કરશે ત્યારે એમાંથી કેટલું રેવન્યુ જનરેટ થશે ઓકે સો આ બધું ધેટ ઓલ કમ્સ અંડર પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઓકે સ્ટાર્ટિંગ વિથ કોસ્ટ ઓફ રો મટીરિયલ ટુ પ્રાઇઝ ઓફ ફિનિશ ગુડ ઓકે સો ધીસ ડેટા ઇઝ ઓલ્સો યુઝ ટુ પ્રિપેર કોસ્ટ સે શેટ ઓકે સો આ ડેટા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની યુઝ થશે કે કંપની કેટલું રો મટિરિયલ પરચેસ કરેલું છે કેટલા કોસ્ટમાં પરચેસ કરેલું છે કંપની પાસે ઓપનિંગ ઇન્વેન્ટરી કેટલી છે ક્લોઝિંગ ઇન્વેન્ટરી કેટલી છે કંપની જો સેલ્સ કરે છે તો એ કયા પ્રાઇઝમાં સેલ્સ કરે છે કંપ કંપની કોઈ કસ્ટમરને પોતાની પ્રોડક્ટ સેલ કરે છે તો એ કેટલી પ્રાઇઝમાં સેલ કરે છે આ બધો ડેટા કઈ જગ્યાએ યુઝ થશે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને ઓકે ધેન ઇટ સપોર્ટ્સ સપ્લાય ચેન મેનેજમેન્ટ વોટ ઇઝ સપ્લાય ચેન મેનેજમેન્ટ સપ્લાય ચેન મેનેજમેન્ટ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ ધ ફ્લો ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ ઇન્ક્લુડ ઓલ ધ પ્રોસેસીસ ધેટ ટ્રાન્સફોર્મ રો મટીરિયલ્સ ઇન્ટુ ફાઇનલ પ્રોડક્ટ્સ સપ્લાય ચેન મેનેજમેન્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટિંગ વિથ ફ્લો ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફ્લો ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ક્યાંથી સ્ટાર્ટ થશે સ્ટાર્ટિંગ ફ્રોમ રો મટિરિયલ કે કંપની જ્યાંથી રો મટિરિયલ ઓર્ડર કરે છે જ્યારે રો મટિરિયલ ઓર્ડર કરે છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે સપ્લાય ચેન મેનેજમેન્ટ ઓકે કંપનીએ પોતાની સપ્લાય ચેનને મેનેજ કરવી પડે સ્ટાર્ટિંગ વિથ રો મટિરિયલ કંપની ક્યારે રો મટિરિયલ પરચેસ કરે છે ક્યાંથી રો મટિરિયલ પરચેસ કરે છે વેન કંપની ઇઝ પરચેઝિંગ રો મટિરિયલ ફ્રોમ વેર કંપની ઇઝ પરચેઝિંગ રો મટિરિયલ રો મટિરિયલની ક્વોલિટી રો મટિરિયલની ક્વોન્ટિટી ધેન જે કંઈ કંપની પ્રોડક્શનમાં તેનો યુઝ કરે છે પછી કંપની કેટલી ક્વોન્ટિટીમાં વર્કિંગ પ્રોગ્રેસ ગુડ્સ રાખવા ધેન કંપની જ્યારે ફિનિશ ગુડ ફાઇનલ પ્રોડક્ટ પ્રિપેર કરે છે ઓકે સો પછી એક ફાઇનલ પ્રોડક્ટ પ્રિપેર થઈ જાય છે ધેન હાઉ કંપની ઇઝ મેનેજિંગ ઇટ્સ સેલ્સ પછી એ ફાઇનલ પ્રોડક્ટને કંપની કઈ રીતે સેલ કરે છે કયા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કથી સેલ કરે છે કે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એ બની શકે કે હોલસેલરને સેલ કરે પછી હોલસેલર રિટેલરને સેલ કરે ધેન રિટેલર ફાઇનલી કસ્ટમરને સેલ કરે સો આ બધા મેનેજમેન્ટને કહેવાય છે સપ્લાય ચેન મેનેજમેન્ટ It involves the active streamlining of the business, supply side activities to maximize customer value and gain a competitive advantage in the marketplace. Right time ma, right place, super company customer ne product sale. That is known as supply chain management. Jo company Right time, ma right place, ma right price ma so company customer. Ne પ્રોડક્ટ સેલ કરે છે તો અફકોર્સ કંપનીની બ્રાન્ડ વેલ્યુ ઇન્ક્રીઝ થશે માર્કેટમાં કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળશે કારણ કે કંપ કસ્ટમરને કંપનીના કસ્ટમરને ઓન ટાઈમ પ્રોડક્ટની ડિલિવરી મળે છે અને એ પ્રોડક્ટ ક્વોલિટી ક્વૉલિટીવાઇઝ જો ક્વોલિટી અને ક્વોન્ટિટી ક્વોન્ટિટીવાઇઝ જો પ્રોપર હશે તો કસ્ટમરને સેટિસ્ફેક્શન થશે અને કસ્ટમર સેટિસ્ફેક્શન થશે તો એનાથી કંપનીની બ્રાન્ડ ઇમેજ ઇન્ક્રીઝ થશે માર્કેટમાં ઓકે સો સપ્લાય ચેન મેનેજમેન્ટ હાઉ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ સપોર્ટ સપ્લાય ચેન મેનેજમેન્ટ આમાં શું ઇન્વેન્ટ્રીનો પાર્ટ છે ઓકે સો સ્ટાર્ટિંગ વિથ રો મટીરિયલ જો કંપની ટાઈમ ટુ ટાઈમ રો મટિરિયલ ઓર્ડર કરે છે ટાઈમ ટુ ટાઈમ એઝ પર ક્વોન્ટિટી જેટલી કંપનીને ક્વોન્ટિટી રિકવાયર્ડ છે રો મટિરિયલની એટલી ઓર્ડર કરે છે તેને કહેવાય ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી જેટલી ક્વોન્ટિટી કંપનીને રિક્વાયરમેન્ટ છે એટલી ક્વોન્ટિટીમાં કંપની પરચેસ કરે છે રો મટીરિયલ જે ટાઈપની ક્વોલિટી કંપનીને રિક્વાયર્ડ છે એ ટાઈપનું ક્વોલિટેટિવ રો મટીરિયલ જો કંપની પરચેસ કરશે તો અફકોર્સ જો રો મટીરિયલ ક્વૉલિટીવાળું હશે તો ફિનિશ ગુડ જે ફાઇનલ પ્રોડક્ટ પ્રિપેર થશે એ પણ ક્વૉલિટીવાળી પ્રિપેર થશે અને અફકોર્સ જો કંપનીની પ્રોડક્ટ ક્વોલિટેટિવ હશે તો જ્યારે એ કંપની પોતાની પ્રોડક્ટ કસ્ટમરને સેલ કરશે તો ક્વોલિટીવાળી સેલ કરશે અને કસ્ટમરને ક્વોલિટીવાળી જો પ્રોડક્ટ મળશે તો કસ્ટમર સેટિસ્ફાઈડ થશે વિથ રાઈટ પ્રાઇસ ઓકે સો સપ્લાય ચેનને મેનેજ કરવી વિથ પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સો ઇટ સપોર્ટ સપ્લાય ચેન મેનેજમેન્ટ કે સ્ટાર્ટિંગ વિથ રો મટિરિયલ રો મટિરિયલ જ્યાંથી કંપની મગાવે છે કેટલી ક્વોન્ટિટીમાં મંગાવે છે કેટલી ક્વોલિટીમાં ઓર્ડર કરે છે સોરી કેટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર કરે છે કેવી ક્વોલિટીનું ઓર્ડર કરે છે ધેટ મેટર્સ ફોર ધ કંપની કારણ કે રો મટિરિયલ જો ક્વૉલિટેટિવ હશે તો કંપનીની ફાઇનલ પ્રોડક્ટ ક્વોલિટેટિવ બનશે અને ફાઇનલ ક્વો પ્રોડક્ટ કંપનીની જો ક્વૉલિટેટિવ બનશે તો જ્યારે એ ફાઇનલ પ્રોડક્ટ કંપની કોઈ કસ્ટમરને સેલ કરશે તો ઓફકોર્સ એ ક્વોલિટીવાળી સેલ થશે અને કસ્ટમરનું સેટિસ્ફેક્શન ઇન્ક્રીઝ થશે સો બિંગ અ સેગમેન્ટ ઓફ સપ્લાય ચેન મેનેજમેન્ટ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્ટીમ લાઇનિંગ ઓલ ધ વેરહાઉસિંગ ઓપરેશન્સ એન્ડ ફ્લો ઓફ ધ રો મટિરિયલ ઓર સ્ટોક ઓકે સપ્લાય ચેન મેનેજમેન્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે કે કંપની ક્વોલિટીવાળું અને ક્વોન્ટિટીવાળું સોરી રાઈટ ક્વોન્ટિટીમાં અને રાઇટ ક્વોલિટીમાં કંપની રો મટિરિયલ ઓર્ડર કરે છે તેને પ્રોપર વેરહાઉસમાં સ્ટોર કરે છે પછી જ્યારે કંપનીને પ્રોડક્શન કરવાનું થાય તે ત્યારે તે રો મટીરિયલનો પ્રોપર યુઝ કરે છે પછી જ્યારે વર્કિંગ પ્રોગ્રેસનો જે કાંઈ સ્ટોક હોય એ કંપની પ્રોપરલી વેરહાઉસમાં સ્ટોર કરે છે અને પછી એ યુઝ કરીને જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બને છે તો એ ફાઇનલ પ્રોડક્ટની ક્વોલિટી જાળવવા માટે કંપની વેરહાઉસમાં સ્ટોર કરે છે અને ફાઇનલી જ્યારે કસ્ટમરને સેલ કરવાનું થાય ત્યારે તે પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કથી એ સેલ કરે છે ઓકે સો એનાથી કંપનીની બ્રાન્ડ ઇમેજ પણ ઇન્ક્રીઝ થશે અને કંપનીનું સેલ પણ ઇન્ક્રીઝ થશે ઓકે સો ધેટ્સ વાય અ પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ સપોર્ટ્સ એન્ટાયર સપ્લાય ઓફ એન્ટાયર સપ્લાય ચેન મેનેજમેન્ટ ઓફ અ બિઝનેસ ઓકે સ્ટાર્ટિંગ વિથ રો મટીરિયલ ટુ

બિસ્કિટ પરચેઝ કરવા જઈએ છીએ ઓકે અને કસ એઝ અ કસ્ટમર તરીકે આપણે બિસ્કિટની જ્યારે ડિમાન્ડ કરીએ છીએ ત્યારે બિસ્કિટનું પેકેટ અવેલેબલ હોય છે ઓકે સો એ અવેલેબલ રાખવા માટે એ બિસ્કિટની કંપનીએ માર્કેટમાં બિસ્કિટને પ્રોપર ટાઈમે અવેલેબલ રાખવા માટે કંપનીએ બિસ્કિટનું પ્રોડક્શન કરવું પડશે જો કંપની બિસ્કિટનું પ્રોડક્શન ટાઈમ ટુ ટાઈમ નહીં કરે તો કસ્ટમરને જ્યારે પ્રોડક્ટ જોઈએ છે ત્યારે પ્રોડક્ટ મળશે નહીં તો બની શકે કે આવો કસ્ટમર હોય એ બીજી કંપનીના બિસ્કીટ પરચેસ કરી લે ઓકે સો જ્યારે કસ્ટમર ડિમાન્ડ કરે ત્યારે જો કંપની પાસે ઇનફ સ્ટોક અવેલેબલ હોય તો એ સેલ કરી શકશે ઓકે સો સેલ્સ ઇઝ ડિપેન્ડ અપોન પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ જો કંપની પાસે ગુડ્સ પ્રોડ્યુસ કરેલા રેડી છે તો એક કસ્ટમરને રેડીલી સેલ કરી શકશે સો ઓફકોર્સ કોઈક કંપનીને જો પોતાનું સેલ્સ ઇન્ક્રીઝ કરવું છે તો કંપનીએ ટાઈમ ટુ ટાઈમ ઓપ્ટિમલ પ્રોડક્શન મેઇન્ટેન કરવું પડશે જેનાથી કંપની પાસે ઇનફ સ્ટોક હોય ફાઇનલ પ્રોડક્ટનો અને માર્કેટમાં સેલ કરી શકે

ફાઇનલ ગુડ્સનો સ્ટોક અવેલેબલ ના હોય અને જ્યારે કસ્ટમર ડિમાન્ડ કરે માર્કેટમાં ત્યારે અફ ત્યારે જો કંપની પાસે ફાઇનલ ગુડ્સનો સ્ટોક અવેલેબલ નથી તો કંપની સેલ જ નહીં કરી શકે ઓકે સો એની જગ્યાએ જો કંપની પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતી હશે તો કંપની પાસે રો મટિરિયલનો સ્ટોક અવેલેબલ હશે ઇનફ સ્ટોક અવેલેબલ હશે તો તે સ્મૂધલી પ્રોડક્શન કરી શકશે અને સ્મૂથ પ્રોડક્શનના લીધે કંપની પાસે ફાઇનલ ફિનિશ ગુડનો સ્ટોક પણ અવેલેબલ હશે ને જો ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હશે તો એ ટાઈમ ટુ ટાઈમ ઓન ટાઈમ ડિલિવરી આપી શકશે પોતાના કસ્ટમરને એટલે કે કસ્ટમર જ્યારે પણ માર્કેટમાં પ્રોડક્ટની ડિમાન્ડ કરે છે ત્યારે કંપની પાસે ફાઇનલ પ્રોડક્ટનો સ્ટોક અવેલેબલ હોય છે સેલ કરવા માટે ઓકે સો પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ Manages sales operations of the business. Okay, company no sales manage kare chai, inventory management. Okay, so that's it for today. I would like to end up this session with motivation that is, reading is essential for those who seek to rise above the ordinary. Okay, so reading a habit, chai, khub sare please. Any? ઇન્ક્રીઝ કરજો ઓકે સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રી રિક્વાઇઝાઇડ્સ ફોર ગુડ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ કરવાના છીએ ઓકે થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ હેવ અનાઇસ ડે સો આઈ થિંક હવે તમારે લાસ્ટ ટૉપિક જ બાકી રહ્યો છે ધેટ ઇઝ પ્રી રિક્વાઇઝાઇડ્સ ફોર ગુડ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ

ઓકે સો એનાથી તમને ખ્યાલ આવે કે કોઈ એકચ્યુઅલી કંપની કોઈ એક કંપની એકચ્યુલી પોતાનું ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ કઈ રીતે કરે છે તો તેનો યુઝ તમે એક્ઝામમાં કરી શકો કે એક્ઝામમાં ફોર એક્ઝામ્પલ તમે કોઈ ટોપિક એક્સપ્લેન કરતા હોય ફોર એક્ઝામ્પલ એક્ઝામમાં કોઈ ટોપિક હોય એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ તો તમે તેમાં એ કંપનીનું એક્ઝામ્પલ પણ લખી શકો સો એવા લાઈવ એક્ઝામ્પલ આપવાથી માર્ક્સ ઇન્ક્રીઝ થવાની પોસિબિલિટી છે સો એ લાઈવ એક્ઝામ્પલ આપણે કરીશું કે સ્ટડીના ફોર્મમાં આફ્ટર કમ્પ્લીશન ઓફ અવર યુનિટ નંબર વન સો જેથી તમને એકચ્યુઅલમાં ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમનો ખ્યાલ આવે પછી એનાથી શું મેરિટ્સ અને ડીમેરિટ્સ જે આપણે શીખેલું હતું કે કંપનીને કયા બેનિફિટ્સ થાય છે ઇન્વેન્ટ્રી મેનેજ કરવાના સો એ બધું તમને ખ્યાલ આવે Okay, so that's it for today. Thank you so much.